સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 27 ફેબ્રુઆરીના રોજ 200 કરોડના બોન્ડ જાહેર કરાયા હતા. સુરત મહાનગરપાલિકાને પ્રાથમિક સુવિધાના ધોરણો, સ્થાવર અને જંગમ અસ્કયમાં હતો અને રિકવરીના પરફોર્મન્સને જોઈને રોકાણકારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. માત્ર 1 જ મિનિટમાં બોન્ડ ભરાઈ ગયા હતા. આ બોન્ડ રોકાણકારોને 1 માર્ચના રોજ અલર્ટ થઈ ગયા હતા, જેના અનુસંધાને લિસ્ટિંગ થયાની ખુશીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બોમ્બે સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં બેલ રિંગિંગ સેરેમની ફોર બોન્ડ લિસ્ટિંગ સુરત મનપાનું આયોજન સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાને ક્રિસિલ દ્વારા અપાયેલા ડબલ પ્લસ રેન્કિંગ એ બાબતની સાબિતી છે કે સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ કેટલી સુંદર છે. દેશભરની તમામ મહાનગરપાલિકાઓની સરખામણીમાં સુરત મનપાને માત્ર 8.039% વ્યાજદરથી બોન્ડ લિસ્ટિંગ થયા છે, જે આનંદની વાત છે. લોકો એમની પાછળ પડીને એવું કહેતા હોય કે આ બાબતમાં બીએસસી લિમિટેડમાં અમારું લિસ્ટિંગ થાય, એના માટે સતત કંપની છે, કોર્પોરેટ હાઉસીસ છે, અન્ય બીજા કોઈ વ્યવસાયિકો છે, એમની પાછળ પડીને એને કદાચ પ્રયાસ કરતા હશે. મેં બિલકુલ ઊંધો સિનારિયો જોયો કે ચૌહાણ સાહેબ સતત ઇન્સ્પાયર કરતા રહ્યા, ગાઈડ કરતા રહ્યા અને સતત જાણે સુરતની ટીમનો એક પાર્ટ હોય તે રીતે એમણે આ બાબતમાં ફોલો કરીને આજે આ ક્ષણ અહીંયા સાકાર થઈ એ બાબતમાં સતત પ્રયત્નશીલ રહ્યા. એટલે ઓન બિહાફ ઓફ સુરત આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ સર. એમનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી આપણે જાણીએ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે જનસામાન્યમાં એવી એક છાપ છે કે જે ફરજિયાત સેવાઓ હોય, નળ, ગટર, રસ્તા, લાઈટ એ પૂરું પાડે એટલે એનું કામ પૂર્ણ થાય. ફરજિયાત સેવાઓમાં પણ 18 પ્રકારની સેવાઓ એવી છે કે જે ફરજિયાત તમારે આપવી એવું કાયદાથી પ્રસ્થાપિત થયેલું છે, પણ એ સેવાઓ ગુણવત્તાયુક્ત હોય એના માટે અનેક બાબતોની કાળજી લેવાની જરૂર હોય છે. આપણે જ્યાં સુરત સી બધા જ એમ કહે છે કે સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, અપ ટુ 2035 એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રહેવાનું છે, ગૌરવની લાગણી થાય. પણ સાથે સાથે એની જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ આપણે ઉપાડવાની તૈયારી પણ રાખવી પડે. આટલી ઝડપથી કોઈ શહેર વિકસતું હોય, એનું પોપ્યુલેશન ગ્રોથ રેટ આટલો બધો હોય, દેશના અન્ય પ્રાંતોમાંથી અનેક પરિવારો અહીંયા આવીને સુરતનો હિસ્સો બનતા હોય, તો એને આ સુવિધા પૂરી પાડવી એ આપોઆપ પડકારજનક કામ છે, એ ચેલેન્જ છે. અને મને ગૌરવ સાથે આનંદ થાય છે કહેતા કે ચેલેન્જને ઉપાડવામાં ટીમ સુરત ક્યાંય પાછી નથી પડી અને જેટલી ઝડપે આ સુરત વિકસે છે એની વસ્તી જેટલી ઝડપથી વધે છે, અનેક પ્રાંતોમાંથી પરિવારો માઇગ્રેટ થઈને સુરતમાં આવે છે, એને પણ એ સુવિધા પાડવામાં પૂરી પાડવામાં સુરત મહાનગરપાલિકા ક્યાંય પાછું નથી પડ્યું.